અમીરગઢની પોલીસ ચેકપોસ્ટ ઉપરથી ટ્રેલરમાં લોકોને બેસાડી રાજસ્થાનમાં પ્રવેશ કરી રહેલા ટ્રેક્ટરને પોલીસે અટકાવતા ટ્રેક્ટરનો ચાલક અને ક્લીનર ટ્રેક્ટર મૂકી નાસી છૂટ્યો હતો. ત્યારબાદ પોલીસે આ ટ્રેક્ટરની તલાશી લેતા તેમાંથી 81 મુસાફરો મળી આવ્યા છે. આ મુસાફરો રાજસ્થાનના અલવરથી મોરબી કપાસની ખેતમજૂરી કરવા ગયા હતા અને ત્યાં ભોજન મળતું ન હોવાના લીધે તેઓ પરત પોતાના વતન તરફ જતા હતા. તે દરમિયાન ઝડપાઈ ગયા છે. આ તમામ લોકોને આજે અમીરગઢ પોલીસે અંબાજી ખાતે મોકલી ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. અમીરગઢ પોલીસે ફરાર ચાલક અને ક્લીનર સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. કોરોનાના કહેર વચ્ચે સમગ્ર દેશને લોકડાઉન કરી દેવામાં આવ્યો છે. તો વાત કરવામાં આવે અમીરગઢ ચેકપોસ્ટની, તો અમીરગઢ ચેકપોસ્ટ પરથી આજે એક ટ્રેલરની અંદર 81 જેટલા ઇસમોની અમીરગઢ પોલીસે અટકાયત કરી છે અને અટકાયત કર્યા બાદ આપ જોઈ શકો છો એમને અમીરગઢ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા છે અને ત્યારબાદ એમને ક્વોરન્ટાઇન કરવાની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સમગ્ર દેશની અંદર 144 ધારા લાગુ કરી દેવામાં આવી છે. સોશિયલ ડિસ્ટન્સ પણ આ લોકો જાળવતા નથી, જેને લઈને અમીરગઢ પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી અને આ 81 શ્રમિકોને પોતાના રાજસ્થાનથી ગુજરાતમાં પોતાના મજૂરી અર્થે ગયેલા આ 81 જેટલા શ્રમિકોને અહીં ક્વોરન્ટાઇન કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. રામલાલ મીણા, બીકે ન્યૂઝ ચેનલ, અમીરગઢ. તો ગઈકાલે મોડી સાંજે સ્વરૂપગંજથી પકડેલા મોરબીથી અલવર જતા 83 મુસાફરોને જે ટ્રકમાંથી પકડ્યા હતા તે ટ્રકમાં પરત મોરબી મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવતા કેટલાક કરુણ દ્રશ્યો સર્જાયા હતા. મોરબીથી પરત પોતાના વતન રાજસ્થાનના અલવર જતા આ તમામ લોકોને જ્યારે પરત મોરબી મૂકવાની વાત આવી ત્યારે ટ્રકમાં સવાર મહિલાઓ રીતસરની રુદન કરવા લાગી હતી અને તેમનું કહેવું હતું કે મોરબીમાં છેલ્લા 5 દિવસથી કશું જ જમવાનું ન મળતા તેમણે ના છૂટકે આ રીતે બાળકો સાથે પોતાના વતનની વાટ પકડી હતી. આ દ્રશ્યોના પગલે ગુજરાત પોલીસના જવાનો પણ સંવેદન થઈ ગયા હતા અને આ તમામ લોકોને અલવર મૂકવાની ખાતરી આપી પરત મોરબી માટે રવાના કરાયા હતા. પરંતુ આ મહિલાઓના રુદનથી ગમગીન માહોલ છવાઈ ગયો હતો. રાજસ્થાનની સરહદ અમીરગઢ ચેકપોસ્ટ પરથી મોરબીથી અલવર જતા ટ્રકની અંદર 83 જેટલા વ્યક્તિઓ આપ જોઈ શકો છો. 83 જેટલા વ્યક્તિઓ ગુજરાત બોર્ડર ઉપર એમની અટકાયત કરવામાં આવી છે અને રાજસ્થાન પોલીસ દ્વારા પરત એમને કરીને ગુજરાતમાં મોકલી દેવામાં આવી રહ્યા છે, જેને લઈને મહિલાઓએ ઉભાવો મચાવ્યો છે. અમારે અમારા વતનમાં અલવર જ જવું છે, અમારે મોરબી પરત નથી જવું, અમારા છોકરાઓ અમારે ઘરે રાહ જોઈ રહ્યા છે એમ કહીને આ લોકોએ ઉભાડો કરે છે. આપ જોઈ શકો છો પોલીસ એમને સમજાવવાના પ્રયત્ન કરી છે. પોલીસ એમને બતાવીને કહી રહી છે કે તમને જ્યાંથી જ્યાં આવ્યા છો ત્યાં તમને મૂકવામાં આવશે, જેને લઈને આ મહિલાઓએ ઉભાડો કર્યો છે અને ટ્રકમાંથી નીચે ઉતરીને પોલીસ જોડે હાથાજોડી કરી અને પોતાના અલવર જવા માટે જણાવી રહ્યા છે, જેને લઈને પોલીસ પણ મૂંઝવણમાં મુકાઈ ગઈ છે. રામલાલ મીણા, બીકે ન્યૂઝ ચેનલ, અમીરગઢ.